મુજબ રાજકોટમાં કોરોના સામે રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. છ મહિના બાદ 3.65 લાખ લોકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. આગામી બે દિવસમાં 70% થી વધુ લોકોના બંને ડોઝ પૂર્ણ થઈ જશે. શહેરમાં પ્રથમ ડોઝ વેક્સિનનો 90% લોકોએ લઈ લીધો છે અને હવે બીજા ડોઝ માટે પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 3.65 લાખ લોકોએ બીજો વેક્સિનનો ડોઝ છે તે લઈ લીધો છે. છેલ્લા 6 માસની અંદર 3.65 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે. હજુ જે રીતના અત્યારે વેક્સિનેશનની કામગીરી ચાલુ છે એ જોતા આગામી 45 દિવસથી 2 મહિનામાં 3.65 લાખ વધુ લોકો એટલે કે જે રાજકોટ શહેરની કુલ વસ્તી છે તેમાંથી 70% લોકો બીજો ડોઝ લઈ લે તેવી પૂરતી વ્યવસ્થા અત્યારે કરવામાં આવી રહી છે. લોકો સાથે વાત કરીશું. આપ કેટલામો ડોઝ લેવા આવ્યા છો વેક્સિનનો? હું આ સેકન્ડ ડોઝ લેવા આવ્યો છું. જે રીતના વેક્સિન માટે લોકોમાં ઉત્સુકતા છે ખૂબ જ સારી બાબત છે, કેમ કે આ જ ગતિએ જો ચાલશે તો આગામી 2 માસમાં લગભગ 70% થી વધુ લોકો બંને ડોઝ લઈ લેશે. ખૂબ જ સારી બાબત છે રાજકોટ શહેર માટે. શું કહેશો? ના ના, એ તો સારી જ બાબત છે ને, બધાએ વેક્સિન લેવું જ જોઈએ. બસ ખાલી ટાઈમથી ચાલુ થઈ જાય તો બધાનું કામ ગોઠવાઈ જાય. આપ કેટલામો ડોઝ લેવા આવ્યા? સેકન્ડ ડોઝ લેવા આવ્યા છે. 9 વાગ્યાનો ટાઈમ કહે છે, 9:30 આવે છે, કેવી રીતે ટાઈમે પૂરું કરી શકશો? આ અમારો પ્રશ્ન છે. 9 વાગ્યાનો ટાઈમ છે, 9:30 આવે છે, 9:45 ચાલુ થાય છે, તો આ અમારો પ્રશ્ન છે કે ભાઈ જે ટાઈમે ચાલુ થતું હોય એ ટાઈમે તમારે ટાઈમ આપવો જોઈએ અમને, કે ભાઈ 9:30 થશે તો અમે 9 વાગ્યામાં આવીને બેસીએ, અથવા તો 9 વાગે ચાલુ થાય તો 8 વાગ્યામાં આવીને બેસીએ. સમયસર શરૂ થવું જોઈએ. હા હા, સમયસર ચાલુ થવું જોઈએ, કેમ કે બધા તો ઘરે ન બેસતા હોય, બધા કામ ધંધે જતા હોય, કામ મૂકીને પછી આવતા હોય, તો એ પ્રશ્ન અમારો છે. એક સમસ્યા લોકોને સમયની છે, કારણ કે જે 9 વાગ્યાનો સમય આપવામાં આવે છે વેક્સિનેશન, તેમજ જગ્યાએ 9:30 વાગે વેક્સિનેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવે છે. પરંતુ બીજી તરફ જે રીતના વેક્સિન માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, મોટી કતારોમાં લોકો વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે પણ અલગ અલગ વેક્સિનેશન સેન્ટર પર પહોંચી રહ્યા છે. કેમેરા પર્સન ધવલ ગોંડલિયા સાથે ગૌતમ બેડા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.